મિત્રો, વચ્ચે તારીખ પાડશો તો હું સમજી જઈશ કે મારે બેસી જવાનું છે. પણ આપણે બધા સાથે મળ્યા ઘણા વર્ષોએ મળ્યા, પાછા તમે બધા મળશો પણ અમે તો હશું કે કેમ એક પ્રશ્ન છે. એટલે મારી તમને વિનંતી કે તમે બધા શાંતિથી બેસો તો આનંદ આવશે. એક જાડેજાભાઈએ વક્તવ્યમાં સાચી વાત કરી, મિસ્ટર જાડેજા ને, જે મારે કહેવાની હતી કે આટલા બધા વિદ્યાર્થીઓ અહીંયાથી પાસ થઈ ગયા છે, સારી સારી જગ્યાએ ગયા છે, આર્થિક ઉપાર્જન સારું કર્યું છે, ભગવાન એની કક્ષા કરતા બહુ સારું આપ્યું છે, ત્યારે આપણે અહીંયાથી છૂટા પડીએ ત્યારે ગામના ચોરામાં બાબા ભેગા થાય અને વાર્તા કરી અને હવ બપોર પછી રોડા કરવા વયા જાય, એના જેવું ન થાય. આપણે કઈ અહીંયાથી સ્તુત્ય પગલું લઈએ, આપણે એમાં આપણો હાથ બતાવીએ. નીતિમત્તાના ધોરણમાં આપણે ન વર્તી શકીએ, નવો ચીલો ન કંડારીએ, તો કોઈના સાવ ચીલો છે એના ઉપર ચાલવાનો એક પ્રયત્ન કરો, એ મારી વિનંતી. મારે માત્ર એટલું જ કહેવાનું કે આ સંસ્થામાં હું જે કઈ પ્રાપ્ત કર્યું છે, આર્થિક ઉપાર્જન, માન સન્માન, એ બધામાં આભારી હું મુરબી શ્રી અરવિંદભાઈ બરછા, તુલસીભાઈ ગોકાણી અને અન્ય ટ્રસ્ટીઓનો આભારી છું અને આ સંસ્થાનો કાયમી ઋણી છું. તમે છો તો અમે છીએ, તમે ધર્મમાં ના હોય તો અમને પગાર કોણ આપે? એટલે હું વર્ગમાં વાત કરતો કે અમે ભણતા ત્યારે 50 માંથી 45 ભણવા જેવા હતા, 5 ભણવાની સાથે નિસ્બત નહોતી. પછી તમને અમે ભણાવવા આવ્યા અને જયારે લેસન નું પૂછીએ કે લેસન કેટલા નથી કરી આવ્યા, અને દબનારે 20 જણા ઉભા થઈ જાય, આગળ જોવાની શરૂઆત કરીએ એટલે બીજા 15 ઉભા થઈ જાય. એટલે આપણે એમ થાય કે લેસન આપ્યું એનો અર્થ હતું, પછી બહાર લાઈનમાં ઉભા રાખીએ. બોલા સાહેબ કે મૂકો ને માથા, સાહેબ તમને એટેક આવી જાય. તો સદભાગ્ય તમારા બધાના શુભેચ્છાથી કઈ એટેક બેટેક ના આવી. એટલે હું જે કઈ છું કે આ સંસ્થા થકી છું અને આ સંસ્થાએ જે બીજ રોપ્યું છે, આ બીજમાં જે નવું લોહી ઉમેરાયું છે અને ખાસ કરીને પરાગભાઈ બરછા અને એની યુવાન ટીમ, આ ટીમે જે સંયુક્ત રીતે કામ કર્યું, આ જે બિલ્ડિંગ ડેવલપ થયું એ શક્ય નહોતું. જો પરાગભાઈ આમાં કોઈ મહેનત ન કરે તો અત્યારે જે આ વિકાસ થયો છે એ વિકાસ અશક્ય છે. અને તમે બધા પરાગભાઈને જે સ્થાનિક માણસો છે એ બધા ઓળખો જ છો કે કોઈ પણ કાર્યક્રમ હોય, કોઈ પણ મેળાવો હોય, સારો માટે પ્રસંગ હોય અને આમંત્રણ હોય, તો અચૂક જાય એટલો મોટો ધંધો મૂકીને, આટલો મોટો બોરો પરિવાર ને પણ મૂકીને એક શનિવાર અઠવાડિયે પાછા એસેમ્બલી કે હાઈસ્કૂલમાં પોતાનું સ્ક્રીન મગાવીને જમતા હોય એવી વ્યક્તિ મળવી આજે દુર્લભ છે. હું તો એનું શું સન્માન કરું, પણ માનસિક રીતે હું એને નમન કરું છું કે તમને ભગવાન શક્તિ આપે અને એને શક્તિ આપે તો તમને કેમ ના આપે? તમે તમારી જાતને પૂછો. અહીંયા તમે બધા આવ્યા તમારા સીતાસિંહની સાલના, ઈચ્છાસિંહની સાલના બધા બરોબર છે, એ સ્તુત્ય. તો તમે એવી કોઈ નવી વાત કરી કે તમારામાંથી તમારા મિત્રોને, અમને, અમારામાંથી તમને કંઈ જાણવા મળ્યું? એક જાણે જાવ એક વાત કરી કે માણસાહેબનો દીવો પ્રગટાવ સંભાળ્યામાં, બીજે ક્યાંય ન પ્રગટાવ એવું તો કઈ નહીં, એક દીવો તો પ્રગટાવ. એટલે ફરી ફરી હું સૌ ટ્રસ્ટી મંડળને હાર્દિક વંદન કરું છું, પરાગભાઈ અને એમની ટીમને મારા કોટી કોટી વંદન. વંદન એટલા માટે વિદ્યાર્થી છે
પણ આ કામ કરે છે વંદન ને પાત્ર છે, એટલા માટે હું કહું છું. અને તમારામાંથી મિત્રો એમ કીધું કે 50 વર્ષની ઉજવણી કરીએ, તમારામાંથી 5 જણા ઉભા તો થાય, કામ કરવા આવો તો ખરા, કેમ કામ થાય છે? આપણે તૈયાર ભણે આવીને બેસવું છે? ઉડાડી વાત છે, તાળીઓ પાડવી છે, વચ્ચેથી ઊભું થઈ જવું છે. અને તમે વાત કરો, આવું મોટું આયોજન પરાગભાઈ, આજે છેલ્લા 6 મહિના થયા, એને બોલા સાહેબ ને બીજા મિત્રો એ આયોજનની પાછળ પડ્યા છે, તમારા માટે આટલો ભેટ લીધો હોય. અને આપણે એને વારંવાર વિનંતી કરવી પડે કે આપણા સૌ માટે શરમની વાત છે. ફરીથી મને એક વાત કરી હતી પરાગભાઈએ, અને એની ટીમે નક્કી કર્યું કે હું 31 વર્ષ છે ખુરશી ઉપર બેઠો, એ ખુરશી મને આજે અપ ટુ ડેટ કરીને પ્રેઝન્ટ આપે છે, યાદગીરી રૂપે. એ ખુરશી પણ તમે જોયો છે, કારણ કે હું સામાન્ય ખુરશી ઉપર બેઠો હોઉં પણ તુલસીભાઈ ને અમે રાજકોટ ખરીદી કરવા ગયા ત્યારે મને પ્રેરણા લાગી, તમારા માટે આવી જ જોતા ખર્ચા કરવા, કારણ કે માસ્તર નો જેવું ખરો. એટલે આ ખુરશી મને અર્પણ કરે છે, પણ સાથે બધાને મારી વિનંતી, પરાગભાઈ એની ટીમને, મોરબી શ્રી અરવિંદભાઈ, મોરબી શ્રી તુલસીભાઈ, કે હું જે કઈ છું કે આ સંસ્થા થકી છું, આ સંસ્થાને હું ના આપી શકું તો કઈ નહીં, પણ મને લેવાનો કોઈ અધિકાર નથી. એટલે હું ટોકન રૂપે એને અડી બેસી અને હું પાછી આ સંસ્થાને અર્પણ કરું છું. જે સંસ્થા થકી હું જોઉં છું એનું કઈ નવું વર્તન વાળી શકું તો હું ખુરશી લેવાની જરૂર નથી. એટલે મારી આ મિત્રોને વિનંતી કે તમે મને ખુરશી અર્પણ કરો છો, આવો મિત્રો આપણે હાથ અડાડીને એક વાત પૂરી કરી. શ્રી કેતકસિંહ સાહેબને ચેર એનાયત કરવામાં આવેલ છે, ચેર ઉપર એ આઉટ થઈ ચુક્યા છે. અમે ટ્રસ્ટી બદલ વતી અમે એમને નિવેદન કર્યું છે કે આ સ્મૃતિ ભેટ એ સ્વીકારે. આગે જો સાહેબ, આગે જો.